दर्शन सुतार, वायरोक हॉस्पिटल, कारेली बाग, वडोदरा। हूँ यहाँ कंसल्टेंट ऑर्थोपेडिक ट्रॉमा अने स्पोर्ट्स इंजीनियर स्पेशलिस्ट तरीके काम करू छू। आज आप आर्थराइटिस विषे माहिती मेळवीशुं। आर्थराइटिस सामान्य भाषा में आपणे एने वा तरीके, संधिवा, फरतोवा के गठियोवा तरीके ओळखता होईए छीए। सांधाना वाना लक्षणों सामान्य रीते घूटण, थापानो सांधो, कोणी तथा खभाना सांधामां जोवा मळे छे। सांधाना वाना लक्षणोमां दर्दीने दुखावो थवो, सांधानी मूवमेंटमां जकड़न लागवुं, सांधाना भागमां सोजो आवो तथा रूटीन प्रवृत्तिमां सांधाना उपयोगमां तकलीफ पड़वी ना लक्षणों जोवा मळता होय छे। सांधाना वाना कारणों जाणीए तो तेमां गठियोवा, रूमेटोइड आर्थराइटिस, यूरिक एसिड, वधु गाउट तरीके ओळखीए छीए आपणे, एंकाइलोजिंग स्पॉन्डिलाइटिस तथा सेकेंडरी आर्थराइटिसमां सांधानो कोई इजा, कार्टिलेजमां इजा तथा पगनुं अलाइनमेंट या हाथना अलाइनमेंटमां तकलीफ होवाथी आर्थराइटिस थवो जोवा मळतुं होय छे। आपणे आर्थराइटिसના લક્ષણો જણાતા તેમાં ઇન્વેસ્ટિગેશન્સમાં લોહીના રિપોર્ટ તથા એક્સરે અને એમઆરઆઈ નું સજેસ્ટ કરતા હોય છે। એક્સરે તથા એમઆરઆઈમાં સાંધાના ઘસારાના સ્ટેજીસ આપણે નક્કી કરતા હોય છે તથા ઘસારાના સ્ટેજીસ પ્રમાણે સારવારની સલાહ આપતા હોય છે। શરૂઆતના ઘસારાના સ્ટેજીસમાં આપણે સાંધાની અમુક કસરતો, સાંધાની મૂવમેન્ટ્સના અમુક પ્રિકોશન્સ, બેલ્ટ સપોર્ટ માટે આપવો તથા અમુક મેડિસિન્સ સલાહ આપતા હોય છે। શરૂઆતના સ્ટેજીસમાં ઘસારાના અસરના નિદાન થતા આ ઘસારાને આગળ વધતો અટકાવી શકીએ છીએ તથા દર્દીના લક્ષણોમાં પણ સુધારો જોવા મળે છે। આ ઘસારો આગળના એડવાન્સ સ્ટેજમાં પહોંચતા આપણે દર્દીને ઓપરેશનની સલાહ આપીએ છીએ, જેમાં શોલ્ડર રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ ની સલાહ આપતા હોઈએ છીએ। આપણે ઘસારાના અસરનું આપણે આ સાંધાના મોડેલમાં થોડું જણાવીએ। સાંધો જ્યારે પણ બનતો હોય છે ત્યારે બે હાડકાના મદદથી બનતો હોય છે। બે હાડકા એકબીજા ઉપર મૂવમેન્ટ કરે છે ત્યારે બંને હાડકા ઉપર કાચ જેવું ટીસ્યુ પડ આવેલું હોય છે, જેને મેડિકલ ભાષામાં કાર્ટિલેજ તરીકે ઓળખીએ છીએ। આ જ કાર્ટિલેજનું લેયર સમય જતા ઉંમર સાથે તથા કોઈ બીમારીના લીધે આ લેયર ઘસાતું જાય છે, જેમાં જોઈ શકો છો જેમાં પડ પતવું પડવું અથવા પડમાં ડેમેજ થવા લાગવું। આ ડેમેજ થયેલું પડ સામસામે જ્યારે બીજા હાડકા સાથે મૂવમેન્ટમાં આવે છે ઓર પ્રેશરમાં આવે છે ત્યારે આ ડેમેજ આગળ વધતું જાય છે અને અલ્ટિમેટલી એ પડ નીકળી જાય છે, જેના લીધે નીચેનું હાડકું દેખાવા લાગે છે અને એવી જ રીતેની મૂવમેન્ટ કન્ટિન્યુ રહેતા આ ઘસારો આગળના સ્ટેજમાં વધતો જાય છે। ઘસારો વધતા સાંધાની મૂવમેન્ટમાં જકડન થઈ જવું અથવા મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જવી, આ એડવાન્સ સ્ટેજીસમાં આપણે આ જ સાંધામાં રિપ્લેસમેન્ટના ઓપરેશનથી બંને સાંધાની મૂવમેન્ટ્સ ફ્રી કરી શકીએ છીએ, દુખાવામાં રાહત થતો હોય છે તથા દર્દી એની દરેક રૂટીન પ્રવૃત્તિ દિવસ દરમિયાન માટે નોર્મલ તરીકે કરી શકે છે। ઘસારા તથા વાના લક્ષણો જણાતા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે તથા યોગ્ય નિદાન અને સારવાર મેળવવી જરૂરી છે। થેન્ક યુ।